अंकलेश्वर शहर तालुका की आंगणवाड़ी कार्यकर बहनों एक पोषण सुधा योजना मोबाइल पर आंगणवाड़ी बहनों पोषण सुधा योजना नो विरोध नोंधावी भारे सूत्रोच्चार कर्या छे। मोबाइल संबंधित समस्याओं निवारण माटे पण मांगणी साथे आवेदन पत्र पाठवी उग्र आंदोलन की चीमकी उच्चारी छे। विधानसभा ने चूंटणीओ नजीक आवी रही छे, तेम तेम हवे विरोध प्रदर्शन नो दौर पण वधी रह्यो छे। क्यारेक आंगणवाड़ी बहनों तो क्यारेक जूनी पड़तर पेन्शन योजना ने लईने लोको हवे सरकार उपर दबाण उभू करी रह्या छे। सरकार द्वारा पाछला 5 वर्षमां जे मांगणीओ संतोषवामां ना आवी ते हवे इलेक्शन ने लईने तमाम संतोषी लेशे तेवो मानी लोको विरोध करी रह्या छे। गुजरात आंगणवाड़ी कर्मचारी संगठनना नेजा हेठळ आंगणवाड़ी बहेनो मोटी संख्यामां अंकलेश्वर तालुका पंचायत खाते एकत्रित थई पोषण सुधा योजनामां पड़ती मुश्किली साथे मोबाइल एंट्री घटाड़वा, फरजियात पर्सनल मोबाइल थी फोटो मंगाववानुं बंद करवा जेवा मुद्दे उग्र विरोध प्रदर्शन कर्युं हतुं। जेमां तेमणे आवेदन पत्रमां गुजरात ना 5 जिल्ला ना 10 घटको मा हाल चालू करवामा आवेल सगर्भा धात्री माताओं ने रोज एक वक्त संपूर्ण भोजन मळी रहे ते माटे पायलट प्रोजेक्ट तरीके पोषण सुधा योजना अमल मा मुकवामा आवी छे। હું અંકલેશ્વર તાલુકામાં આઈસીડીએસ વિભાગમાં આંગણવાડી વર્કર તરીકે કામ કરું છું। મારું નામ સરલાબેન નરેશભાઈ જાડવ છે। અમે આજે દરેક બહેનો આંગણવાડી વર્કર તરીકે જે આટલા ઘણા વર્ષોથી અમે નોકરી કરીએ છીએ અહીંયા ઘરે, પણ અમને જે પગાર વધારો ઘણીવાર અમે સરકારને રજૂઆત બી કરી છે। 2018ની અંદર અમારો 7,800 રૂપિયા પગાર સરકાર ચૂકવે છે, તેની અંદર ઘણી બધી કામગીરી છે અને એ કામગીરીની અંદર અમારી ઘણી માંગણીઓ બી છે। લઘુત્તમ વેતન વધારો કરો, સરકારી કર્મચારી ગણો, મોબાઈલ અથવા રજીસ્ટર કોઈ પણ એક કામગીરી રાખો અને આંગણવાડીમાં સમય પૂરતો જ અમે કામ કરીએ એ અમારી સરકારશ્રીને માંગણી કરીએ છીએ। અને બીજું વસ્તુ કે સરકારે ઘણા બધા યોજનાઓ તો બહાર પાડી છે, લોકો માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે કે ભાઈ મહિલા શોષણ ન થવું જોઈએ, કે આ તો આંગણવાડી વર્કર બહેન એટલી બધી મજબૂર બની ગઈ છે કે 7,800ની અંદર કામગીરી કરવા છતાં પણ અમારું એટલું શોષણ થઈ રહ્યું છે અને એ શોષણની અંદર 7,800 પગારની અંદર આંગણવાડી બહેનોએ પોતાના ઘરનું તંત્ર ચલાવવા માટે તો પૈસા નથી વર્તા, પણ જે આંગણવાડીમાં બાળકોને નાસ્તો આપે છે 0-6 વર્ષના બાળકોને અમે જે નાસ્તો આપીએ છીએ એ નાસ્તોમાં અમારે અમારા પગારની અંદર જ ખરીદી કરવામાં આવે છે અને એ ખરીદીના ભાવ પણ અમને પૂરતા મળતા નથી। 19 રૂપિયામાં સંપૂર્ણ ભોજન મળી શકે તેમ નથી તેવા આક્ષેપ આંગણવાડી બહેનોએ કર્યા હતા। એ યોજનામાં હાલ મોંઘવારીના પ્રમાણે જે રૂપિયા 19ની થાળી જેની માત્રા જોતા લાગે છે કે સંપૂર્ણ ભોજન એટલે કે દાળ ભાત શાક રોટલી મળી શકે તેમ નથી, આટલામાં સગર્ભા ધાત્રી માતા સંપૂર્ણ ભોજન લઈ શકે ખરી તેવા પ્રશ્નો ઉભા કર્યા હતા। આજની મોંઘવારીના બજારમાં ભાવ જોતા રૂપિયા 19માં થાળી કેવી રીતે ખવડાવી શકાય? આપવામાં આવેલું મેનુ પ્રમાણે થાળી બનાવવા માટે અંદાજિત 159 રૂપિયાનો ખર્ચ થતો હોય છે। સરકાર દ્વારા આપવામાં આવેલા કેશ મોબાઈલ શોભાના ગાંઠિયા સમાન જ છે, એમાં એક પણ કામગીરી થતી જ નથી। જ્યારે બહેનોનો પોતાનો પર્સનલ મોબાઈલથી કામગીરી કરવા સખત દબાણ અને માનસિક ત્રાસ આપવામાં આવે છે, તે બંધ કરવામાં આવે તેવી માંગ સાથે બહેનોએ એન્ટ્રી તો કરી જ છે, પરંતુ અધિકારીઓ દ્વારા સવારે ટાઈમ સ્ટેમ્પ સાથે રોજના 5 ફોટોગ્રાફ મોકલવાનું જે દબાણ અને ફરજ પાડવામાં આવી રહી છે તે તાત્કાલિક ધોરણે બંધ કરવા જેવી માંગણીઓને લઈ તાલુકા પંચાયત કચેરીએ આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત સાથે હોબાળો મચાવ્યો હતો। બીજી વસ્તુ કે સરકાર નવી યોજના કરી છે કે સગર્ભા ધાત્રી બહેનોને દાળ ચણા અને તેલનું પાઉચ, ઘણી બધી હેડલાઇટ બતાવે છે, ટીવીઓ પર સમાચાર બતાવે છે, એટલે ઘણા નાગરિકોની જોડે અમે જોડાયેલા રહ્યા છીએ। સગર્ભા ધાત્રી નાના 0-6 વર્ષના બાળકો કે ગામના દરેક સભ્યની સાથે આંગણવાડી બહેનો જોડાયેલા છે અને જ્યારે સરકાર હેડલાઇટ બતાવે છે ટીવીની ઉપર કે ભાઈ ચણા ટુએની દાળ અને તમને આટલું પૂરતો પ્રમાણમાં નાસ્તો મળશે, પરંતુ એવું નથી, સરકાર ખાલી મોટાઈ મારે છે। અને બીજી વસ્તુ કે અમે જૂન અને જુલાઈમાં અમને પૂરતો નાસ્તો આપવામાં આવ્યો છે, સગર્ભા ધાત્રીને 2 કિલો ચણા, 1 કિલો ટુએની દાળ અને 1 કિલો તેલ, ત્યારે અમે જૂન અને જુલાઈમાં આ નાસ્તો અમે પૂરતો આપ્યો છે। હવે ઓગસ્ટ મહિનામાંથી જ્યારે નાસ્તો ત્યાંથી આવે છે તો ચણા સડેલા આવેલા છે, અંદર તેલના પાઉચ નથી, એટલે સગર્ભા અમારી જ્યારે રજૂઆત નહીં સંભાળવામાં આવશે ત્યારે અમે એવી ચીમકી આપીએ છીએ કે અમે જન આંદોલન કરીશું અને કોઈ પણ જો અમને ભાજપ સરકારે બી સપોર્ટ નથી કરતા પ્લસ અમને કોંગ્રેસ પણ સપોર્ટ નથી તો અમે આમ આદમીની સાથે અમે જોઈન્ટ થવા તૈયાર છીએ।
અને અમારી માંગણી જો ન સંતોષાય તો અમે ઉગ્ર આંદોલન પણ કરવા તૈયાર છીએ।